હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. આપણે આગળના લેક્ચરમાં જીનેટિક્સ જે છે અંતર્ગત ચેપ્ટર ચાલુ કરેલું છે, એમાં મેન્ડલ જે છે એના અલગ અલગ ફાળા વિશે જે છે આપણે અભ્યાસ કરેલો હતો, અને ખાસ કરીને જે મુખ્ય શબ્દ જે છે તમારે રિપીટ થવાના એના વિશે ચર્ચા કરેલી છે. હવે આ ચેપ્ટર જે છે એની શરૂઆતમાં સૌથી પહેલો પોઈન્ટ જે છે મેન્ડલના પ્રયોગ. હવે મેન્ડલના પ્રયોગોમાં સૌથી પહેલાનો પ્રયોગ છે એક સંગ્રહનો પ્રયોગ, અથવા તો એ પ્રયોગનું બીજું નામ છે એક જીનીનું વારસાગમન. સૌથી પહેલા એ સમજી લઈએ કે એક સંગ્રહ પ્રયોગ જે છે એનો અર્થ શું થાય. તો આગળ આપણે કીધું પ્રમાણે મેન્ડલે જે પ્રયોગ કરેલા છે પ્રયોગમાં વનસ્પતિનું નામ જે છે અને બગીચાના વટાણાનો ઉપયોગ કરેલો હતો. કીધું પ્રમાણે બગીચાના વટાણા જે છે એમાં ટોટલ 7 રંગસૂત્રની જોડ જે છે આવેલી છે, અને 7 રંગસૂત્ર જે છે એમાં અલગ અલગ જે છે લક્ષણો માટેના ચિહ્નો આવેલા છે. એ પણ વાત કરી હતી કે ટોટલ જે છે વટાણાના અલગ અલગ એને 7 લક્ષણોનો અભ્યાસ કર્યો હતો. બરાબર, એટલે કે વટાણાનો કોઈ પણ એક છોડ જે છે અમે એક સાથે અલગ અલગ 7 લક્ષણો અભિવ્યક્ત થતા હોય, પણ આ 7 લક્ષણો પૈકી આપણે કોઈ પણ એક જ લક્ષણને ધ્યાનમાં લઈએ, બરાબર, ને એનો પરિણામ શું આવે, એક લક્ષણને ધ્યાનમાં લઈને કરવામાં આવતા પ્રયોગ એને કહેવાય સૌથી પહેલા એક સંગ્રહણ પ્રયોગ. બરાબર, એટલે આપણે આમાં પહેલા જોઈ ભણશું કે કયું એક લક્ષણ જે છે એને પ્રયોગ તરીકે ઉપયોગ કરેલ હતું અને એ પરિણામ જે છે એમાં શું મળ્યું હતું અને આપણે એની પ્રયોગ કરવાની પદ્ધતિ શું. બરાબર, એટલે સૌથી પહેલા જોઈએ એક સંગ્રહણ પ્રયોગ. તો આગળ જે કીધું એ પ્રમાણે રિપીટ કરું છું, પેલા જે વૈજ્ઞાનિક જેણે પ્રયોગ કરેલો છે એ છે ગ્રેગર જોન મેન્ડલ. જીજે મેન્ડલ જે છે આગળ કીધું પ્રમાણે કે જે જીનેટિક્સ ના પિતા તરીકે ઓળખાય. કઈ વનસ્પતિ પર પ્રયોગ કરાયો છે? વનસ્પતિ જે છે એનું નામ થશે પીસમ સેટાઇવમ ગાર્ડન પી અથવા બગીચાના વટાણા. આપણે જે ખાવા લાયક વટાણા આપણે જે કહીએ છીએ એ વટાણા પીસમ સેટાઇવમ જે છે જાતિનો ઉપયોગ કર્યો હતો. બીજું છે એક સંગ્રહણ પ્રયોગ. એક સંગ્રહણ પ્રયોગ અથવા એક જનીનનું વારસાગમન એટલે શું? તો કે મેન્ડલે જે એના પ્રયોગ કરેલા છે એમાં બધા લક્ષણમાંથી કોઈ પણ એક જ લક્ષણ જે છે એને ધ્યાનમાં લીધું, એટલે એક લક્ષણને એક લક્ષણની અભિવ્યક્તિને ધ્યાનમાં લઈને કરવામાં આવેલ એક જ લક્ષણ અથવા તો કોઈ પણ એક જનીન જે છે એને ખાલી ધ્યાનમાં લીધા, બધા લક્ષણોને એને એક સાથે ધ્યાનમાં ના લીધા. હવે કયું લક્ષણ લીધેલું છે? જે એક લક્ષણ ધ્યાનમાં લીધું, આપણે કીધું હતું કે એક સાથે 7 અલગ અલગ લક્ષણોમાં અભ્યાસ કર્યા, પણ એ સાથે 7 અલગ અલગ રીતે કર્યા. એક જ સમયે ખાલી એને એક જ લક્ષણ ધ્યાનમાં લીધું. આપણે જે એક સંગ્રહ પ્રયોગ ભણવા જઈ રહ્યા છીએ એમાં એને એક લક્ષણ કહી લીધું હતું. તો આગળ જે લખ્યું પ્રમાણે વટાણાના છોડની લંબાઈ અથવા ઇન્ડાયરેક્ટલી કહી શકીએ પ્રકાંડની ઊંચાઈ. વટાણાનો જે એક સંગ્રહનો પ્રયોગ જે છે એ કયા લક્ષણ ઉપર આધારિત છે? તેમાં લક્ષણ આવશે વટાણાના છોડની લંબાઈ. બરાબર, એટલે કે ઊંચો છોડ અથવા તો નીચો છોડ અથવા એને ઇન્ડાયરેક્ટલી કહી શકીએ પ્રકાંડની ઊંચાઈ. આ લક્ષણને એને ધ્યાનમાં લઈ અને એની 2-3 પેઢી સુધી જે છે એનો અભ્યાસ કર્યો. હવે 3 જે છે એને અલગ અલગ પેઢીનો અભ્યાસ કરેલો છે. એ પેઢીને ચોક્કસ નામ આપેલું છે. એ નામ આપેલું છે અને કઈ રીતે દર્શાવેલું છે એ જોઈને જો સૌથી પહેલા જે પેઢી એને સૌથી પહેલા સંગ્રહ કરાવવા માટે ઉપયોગ કરી એ પેઢીને નામ આપ્યું તેને પિતૃ પેઢી. એટલે પિતૃ પેઢી માટે મેન્ડલ જે છે એને સંજ્ઞા આપેલી હતી પી પેઢી. સૌથી પહેલા આવશે પિતૃ પેઢી અથવા તો પી પેઢી. એટલે કે મેન્ડલ જે છે એને કયા કયા વટાણા જે છે એના છોડ તરીકે સૌથી પહેલા પિતૃ પેઢી લીધી. સ્વાભાવિક છે લિંગી પ્રજનન છે એટલે પિતૃ પેઢી જે છે એમાં કોઈ પણ 2 સજીવો જોઈએ. બરાબર, અથવા તો 2 સજીવોના અલગ અલગ ભાગ જોઈએ. એક નર ભાગ જોઈએ, એક બીજો ભાગ જે છે માદા ભાગ જોઈએ. નર અને માદા બે જે છે ભાગનો ઉપયોગ કર્યો એમાં પિતૃ પેઢી તરીકે એણે સૌથી પહેલા લીધા શુદ્ધ ઊંચો છોડ, સામેની બાજુ શુદ્ધ
નીચો છોડ સૌથી પહેલા આમાં બે શબ્દ છે સમજી લે શુદ્ધ ઊંચો છોડ અને શુદ્ધ નીચો છોડ નો મતલબ શું તો આગળના લેક્ચરમાં શરૂઆતમાં જ મેં સમજાવ્યું શુદ્ધ છોડ હોય એનો મતલબ શું થાય બરાબર શુદ્ધ એટલે આ બહુ ક્લીન છે એવીનો અર્થ નથી ઊંચો છોડ અને નીચો છોડ એટલે તો ખ્યાલ આવી જાય કે જે છોડની લંબાઈ વધારે છે જે છોડ જે છે એ લંબાઈ ઓછી છે એ પણ આમાં શુદ્ધ શુદ્ધનો મતલબ શું તો કે શુદ્ધ છોડ એટલે ઇન્ડાયરેક્ટલી એવો અર્થ લઈ શકાય આ છોડની અંદર જે ઊંચાઈ માટેના જનીન છે એ જનીનની જોડ બંને સરખા જનીનમાં આવેલા છે આગળ કીધું હતું કે જેમાં માતૃ પિતૃમાંથી બેયમાંથી આવેલા જનીનો સમાન હોય મતલબ ત્યાંના જનીનો હશે બે સરખા હશે કાં બંને કેપિટલ હશે કાં બંને સ્મોલ હશે બરાબર એવા બી જે છોડ જે છે એને શુદ્ધ છોડ તરીકે લઈ શકાય અથવા ઇન્ડાયરેક્ટલી બીજી ભાષામાં કહીએ તો શુદ્ધ છોડ જે છે એનો મતલબ કે ઊંચો છોડ જે છે એની ગમે એટલી પેઢી તમે આગળ લેશો એની બધી પેઢી જે છે ઊંચા છોડ વાળી થશે એવા છોડ જે છે એને નીચો છોડ કે ઊંચો છોડ કહેવાય અને શુદ્ધ નીચો છોડ એટલે તો કે એની તમે આગળ ગમે એટલી પેઢી લેશો તો એમાં બધે બધા છોડ જે છે નીચા જ મળશે એવી જે કોમન પેઢી જે છે મળતી હોય તેવા છોડ જે છે એને શુદ્ધ છોડ તરીકે લઈએ એટલે સૌથી પહેલા પિતૃ પેઢી તરીકે એને ઊંચો છોડ લીધો અને સામે નીચો છોડ આ બંને જે છે એમાં પરફલન કરાય પરફલન કરવા માટે પરફલનનો મતલબ થશે એક પ્રકારનું કૃત્રિમ સંકરણ શું કરવું પડશે એમાં તો કે એમાં બે પદ્ધતિનો ઉપયોગ કર્યો હશે આગળ જે વાત કરી પ્રમાણે આપણે બંધીકરણ ઇમેસ્યુલેશન અને બેગિંગ પદ્ધતિ મતલબ કોઈ પણ એક શુદ્ધ ઊંચો છોડ છે તો દાખલા તરીકે નર છોડ લીધો હોય આ ભાગ જે છે એમાં માદા ભાગ લીધો હોય તો અથવા તો આ માદા ભાગ લઈ આ નર છોડ લે તો શું થશે તો કે એકની પરાગરજ લે અને બીજી વનસ્પતિના પુષ્પમાં એને ઇચ્છિત પરાગરજ જે છે છંટકાવ કર્યો હોય એમણે ઇમેસ્યુલેશન કર્યું હશે બેગિંગ પદ્ધતિ કરી અને બંનેના લક્ષણોને મિશ્ર થવા દીધા આ મિશ્ર થવા દીધા પછી જે છોડ જે છે એની જે ફળ આવે એ ફળના બીજ લીધા એ બીજને વાવ્યા અને વાવીને પછી જે ઉગ્યા બરાબર ઉગ્યા પછી જે એની પહેલી જે પેઢી મળી બરાબર જેને નામ આપ્યું પ્રથમ સંતાન પેઢી પ્રથમ સંતાન પેઢી માટે એને સંજ્ઞા ઉપયોગ કરી F1 પેઢી એને ચાર્ટ બનાવ્યો તો ચાર્ટને આ રીતે દર્શાવેલા છે એમાં સંજ્ઞા ઉપયોગ કરી પહેલી જે પેઢી લેવામાં આવે એને બી પેઢી નામ આપ્યું એટલે કે પિતૃ પેઢી બીજી જે મતલબ કે પ્રથમ સંતાન પેઢી મળે એને નામ આપ્યું F1 પેઢી હવે ઊંચા છોડ અને નીચા છોડ બંનેના સંકરણ દ્વારા એને જે પરિણામ મળ્યું તેમાં F1 પેઢીમાં બધા જ છોડ ઊંચા પ્રાપ્ત થયા સંકરણ કરવાથી જે પહેલી પેઢી મળે એમાં જેટલા છોડ હતા એ બધે બધા છોડ ઊંચા જ મળ્યા બરાબર આવા ઊંચા છોડ જે છે એમાં એના પછીનું સ્ટેપ એને કે ઊંચા છોડ જે છે એમાં એને સ્વફલન થવા દીધું આગળ કીધું તો ખાસિયત કે જો વનસ્પતિ જે છે આ પટાણાનો છોડ છે એમાં કંઈ ન કરવામાં આવે તો એ પોતાની રીતે સ્વફલન પણ કરી શકે બરાબર એના એના પરાગરજ જે છે એમાં એમાં સ્થાપિત થઈને એના પણ પછીની પેઢી નિર્માણ થાય સંકર કરેલું છે એટલે સંકર જાત કહેવાય હાઇબ્રિડ જાતિ એ હાઇબ્રિડ જાતિ પોતે સ્વફલન કરે તેની પછીની પેઢી પણ પાછી નિર્માણ થઈ શકે એટલે જ્યારે એણે એના બધા છોડ જે ઊંચા હતા એમાં સ્વફલન થવા દીધું એટલે સ્વફલન થવા દેવાથી એને બીજી પેઢી પ્રાપ્ત થાય એને નામ આપ્યું દ્વિતીય સંતાન પેઢી એને સંજ્ઞાને આધાર લીધું F2 પેઢી આપણે ખાલી સંજ્ઞા જે છે આગળ ઉપયોગ કરશું અત્યારે ખાલી દર્શાવું છું પી પેઢી F1 પેઢી અને F2 પેઢી બધા જ ઊંચા છોડમાં સ્વફલન થવા દેવાથી જે બીજી પેઢી પ્રાપ્ત થાય એમાં બીજી પેઢી જે છે એમાં રેશિયો જે છે આ રીતે મળ્યો ઊંચા છોડ જેમ નીચા છોડ 75% ઊંચા છોડ મળ્યા 25% નીચા છોડ બધા છોડ જે છે એમાંથી ટકાવારી પ્રમાણ લીધું છે ટોટલ 1000 હોય દાખલા તરીકે બરાબર 1000 જે છે એમાંથી અંદાજે 750 જે છે બરાબર અને નીચા છોડ જે છે પ્રમાણ 200-250 એટલે અંદાજે ટકાવારી પ્રમાણે 3:1 એ પ્રમાણે જે છે મળ્યું એટલે કે આ પરિણામ જે છે એના પરથી કારણ શું હોય ને કારણ માટેનો બેઝ શું છે એ ખાસ સમજવાનું છે એટલે સૌથી પહેલા કે પિતૃ પેઢીમાં લીધા હતા શુદ્ધ ઊંચો છોડ શુદ્ધ નીચો છોડ એમાં સંકરણ કરાયું કૃત્રિમ બધા છોડ મેળા ઊંચા એટલે પહેલો તો પ્રશ્ન એ થાય કે ઊંચા છોડ ને નીચા છોડ બે હતા તો કેમ બધા ઊંચા છોડ મેળા બીજું ઊંચા છોડ જે છે એમાં સંકર થવા દીધું સ્વફલન બધા ઊંચા છોડ જ હતા એની પછીની પેઢીમાં ઊંચા છોડ ની સાથે નીચા છોડ કેમ મેળા ક્યાંથી આવ્યા નીચા છોડ બરાબર આ એની સંકર જે છે પેઢીનું પરિણામ અને પરિણામ શું હતું કે
75 જેમ 25 એના આપણે જનીન સ્વરૂપ પ્રકાર અને સાથે સાથે જે છે સ્વરૂપ પ્રકાર ફિનોટાઇપ અને જીનોટાઇપ બેના પ્રમાણ આપણે ભણી આગળ બરાબર એના માટે આપણે ઉપયોગ કરવો પડશે આની સંજ્ઞા બરાબર તો હવે સંજ્ઞા જે છે એના આધારે સમજીએ અને પછી આ પરિણામ કેવી રીતે મેળવ્યું છે એ સમજીએ એટલે આમાં પહેલા સંજ્ઞા દર્શાવી દઈએ આ જે કોઈ સામાન્ય ચાર્ટ બરાબર જે આમાં તમારે ટેક્સ્ટબુકમાં ચિત્ર દોરીને ફૂલ જે છે બધા છોડ દર્શાવેલા છે એ કોઈ દોરવાની જરૂર નથી આ રીતે તમે લખી શકો હવે આને આપણે સંજ્ઞા સ્વરૂપે રજૂ કરીએ જો તો સૌથી પહેલું શુદ્ધ ઊંચો છોડ તો આપણે આવી કીધું પ્રમાણે કે મેન્ડલ જે છે એને કોઈ પણ છોડ જે છે ના લક્ષણની સંજ્ઞા દર્શાવવા માટેનો ઇંગ્લિશ વર્ડ જે છે કેરો જેમ કે ઇંગ્લિશ વર્ડમાં ઊંચાઈ માટે ઊંચો છોડ જે છે ના માટે ઊંચાઈ માટે શબ્દ આવે ટોપ ટી એ ડબલ એલ એટલે એના માટે એને કેપિટલ વર્ડ ઉપયોગ કર્યો ટી એટલે કે ઊંચા છોડ જે છે એના માટેનું જનીન બંધારણ કહેવાય કેપિટલ ટી હવે શુદ્ધ જેનો મતલબ શું થાય તો મેન્ડલ એવું પણ કીધું હતું કે કોઈ પણ જનીન જે છે એમાં એના લક્ષણ માટે બે જનીનો આવેલા હોય બે અલગ અલગ જે છે અલગ અલગ જનીનો આવેલા જોડમાં આવેલા હોય બે કેપિટલ ટી હોય એ જનીન બંધારણ થશે શુદ્ધ ઊંચા છોડ બે શું કામ કારણ કે મેન્ડલ એવું કીધું હતું જોડમાં જ આવેલા હોય જનીન અને બે જો સમાન હોય તો કેવો કહેવાય શુદ્ધ છોડ હવે જે એને ઊંચા છોડ લીધા હતા એની સામેનું જે વિરુદ્ધ મતલબ જે વિરોધાભાસ લક્ષણ હોય એમાં એને કન્ફ્યુઝન ના થાય એટલે એનો જેનો એને સ્મોલ લેટર ઉપયોગ કર્યો એટલે નીચા છોડ માટે સંજ્ઞા વાપરી બે સ્મોલ ટી શું કામ બે સ્મોલ ટી આવશે કારણ કે આ પણ શુદ્ધ જે છે છોડ છે નીચો છોડ છે પણ એમાં જનીન બંને સમાન હોય એટલે જે છે એને બે કેપિટલ ટી અને બે સ્મોલ ટી જે છે એ સંજ્ઞા મળી હવે બધા ઊંચા છોડ જે હતા બરાબર બધા ઊંચા છોડ જે છે એનું જનીન બંધારણ હતું કેપિટલ ટી સ્મોલ ટી મતલબ કે સ્વાભાવિક છે એની ખ્યાલ આવી છે આ છોડ જે છે સમયુગ્મી નથી ઊંચા છોડ છે પણ એમાં એક કેપિટલ ટી છે એક સ્મોલ ટી છે એની પછીની પેઢી જે મળે એમાં ઊંચા છોડ જે છે એમાં ઊંચા છોડમાં બે પ્રકારના અલગ અલગ ભાગ મળ્યા બે કેપિટલ ટી ના પણ મળ્યા ભાગ અને કેપિટલ સ્મોલ ટી મળ્યા અને નીચા છોડ જે છે એમાં પ્રમાણ મળ્યું બંને સ્મોલ આવા પ્રકારના એના જનીન બંધારણ જે છે એ આવેલા છે આ જનીન બંધારણ કેવી રીતે મેળવાય સમજવા માટે આપણે એક બીજા એક વૈજ્ઞાનિક જે છે એનો ઉપયોગ કરવો પડશે અને એની પદ્ધતિ જે છે એના વિશે ચર્ચા કરીએ એ પદ્ધતિ જે છે એનું નામ છે પ્યુનેટ સ્ક્વેર પદ્ધતિ એટલે આ પ્રયોગ અંતર્ગત જે છે એક બીજી બાબત સાથે લાગુ પડશે પ્યુનેટ સ્ક્વેર પદ્ધતિ યુનિટ સ્ક્વેર માં યુનિટ નામના વૈજ્ઞાનિક જે છે એને આ જનીન અથવા જનીઓ કઈ રીતે વારસા મળે છે એ દર્શાવવા માટે ચોક્કસ પદ્ધતિ જે છે એનો ઉપયોગ કર્યો એ પદ્ધતિ જે છે એના આધારે આપણે આખો પ્રયોગ જે છે સમજાવી શકીએ એટલે મેન્ડલના પ્રયોગો જે છે એને સરળતાથી સમજવા માટે એક પદ્ધતિ ખાસ કરીને ઉપયોગ થઈ ઉપયોગ પદ્ધતિ કઈ હતી યુનિટ સ્ક્વેર પદ્ધતિ યુનિટ સ્ક્વેર સ્ક્વેર ક્રોસ જે છે પદ્ધતિ એનો ઉપયોગ થયો હવે એ પદ્ધતિ દ્વારા આપણે આ બંધારણ સમજીએ કે કઈ રીતે આપણને ખબર પડે કે આવા જનીનો આ રીતે જે છે એમાં વારસા મળ્યા છે તો જો સૌથી પહેલું કે શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા છોડ આ પહેલા ભાગ આ જે ભાગ જે છે એમાં યુનિટ સ્ક્વેર શું કીધું તો કે એક બાજુ એક ચોક્કસ જે છે એક બોક્સ નું નિર્માણ કર્યું એ બોક્સ જે છે એમાં એક બાજુના ભાગમાં કોઈ પણ એક નર ભાગ સામેની બાજુના બધા ભાગમાં માદા જે છે ભાગ બે જનીઓને એને જુદા પાડી એને ક્રોસ કરે એકબીજા સાથે દાખલા તરીકે આ બાજુ થશે એક બાજુ નર કોઈ પણ છોડ નર માટે એ સંજ્ઞા થશે આવી બીજી બાજુના ભાગમાં માદા કોઈ પણ છોડ હોય એના માટે એની સંજ્ઞા હશે આ નર અને માદા જે છે દર્શાવવા માટે હવે જો દાખલા તરીકે અશુદ્ધ ઊંચો છોડ છે અને નર તરીકે લે એમાં બે જનીનો છે બે કેપિટલ ટી એ બે કેપિટલ ટી જે છે એને જુદા પાડે એટલે અહીંયા બે કેપિટલ ટી દર્શાવી શકીએ નર છોડ જે છે એને કેપિટલ ટી બીજી બાજુ બીજો કેપિટલ ટી સામેની બાજુ બીજો છોડ તરીકે લીધો માદા છોડ માદા છોડ તરીકે લઈ એમાં દાખલા તરીકે શુદ્ધ નીચો છોડ એમાં બંને છે બે સ્મોલ ટી એ બે સ્મોલ ટી ને જનીન જુદા પાડે આ શું થશે બંને કેપિટલ ટી અને સ્મોલ ટી કહેવાય જન્યુ ઉભો એટલે એક બાજુ થશે નર જન્યુ બીજી બાજુ થશે માદા જન્યુ જન્યુ એટલે એના લિંગી કોષો આ છોડ હોય બરાબર નર છોડ હોય તો નર જન્યુ છૂટા પાડે અને માદા છોડ હોય તો માદા જન્યુ છૂટા પાડે એ જન્યુ ને બે ને જુદા જુદા પાડી અને ક્રોસ ગુણાકાર કર્યો
ક્રોસ ગુણાકાર કરવાથી જે પરિણામ મળે જો દાખલા તરીકે ક્રોસ કેવી રીતે કરવાનો કે પહેલું કેપિટલ ટી સામે આ સ્મોલ ટી આ બંને ગુણાકાર થાય એટલે પરિણામ મળશે આ લીધું કેપિટલ ટી સ્મોલ ટી આ પહેલો જે પ્રકાર કેપિટલ ટી સામેનો સ્મોલ ટી બંનેનો ક્રોસ ગુણાકાર એટલે આ રીતે મળશે કેપિટલ ટી સ્મોલ ટી ફરીથી પાછું એક બાજુ નર જીનનો ટી સામે બાજુ માદાજીનો આ બંનેનો ગુણાકાર કેપિટલ સ્મોલ સેમ એજ રીતે કેપિટલ આ બાજુનો કેપિટલ સ્મોલ એટલે આ બંને બંને પ્રકારના છોડના જન્યુઓના ક્રોસ ગુણાકાર કરવાથી આપણને જે ચાર પ્રકારના અલગ અલગ જે છે એ છોડ મળ્યા તો જે સંતતિ મળી એ ચારે ચારમાં જુઓ તમે જોશો તો બધા જ છોડ કેપિટલ ટી અને સ્મોલ ટી જન્યુ પ્રકાર ધરાવે છે કારણ કે આપણે એના જનીન સ્વરૂપ જે છે દર્શાવે જનીન પ્રકાર એટલે શું થશે જીનોટાઇપ એટલે બધા કેપિટલ સ્મોલ ટી વાળા હોવાથી આપણે એની પછીની પીઢીમાં લખ્યું જો કે બધા છોડ ઊંચા મેળા પણ એ બધા ઊંચા છોડ જે છે એનું જનીન પ્રકાર શું હતું કેપિટલ ટી અને સ્મોલ ટી કેપિટલ ટી અને સ્મોલ ટી જે છે એના ક્રોસ ગુણાકાર કરવાથી આપણને બીજી પીઢી પછીની પેઢી મળે બરાબર એટલે એના માટે આપણે જો દર્શાવી તો એના પછીનું બીજી પેઢી માટે ક્રોસ ગુણાકાર સેમ યુનિટ સ્ક્વેર દ્વારા સમજીએ તો જો ફરીથી પાછા ક્રોસ આ ક્રોસ માં આગળ જે કીધું પ્રમાણે એક બાજુ આવશે નર જન્યુઓ આવશે આ રીતે બીજી બાજુ થશે માદા જન્યુ હવે આમાં બધા છોડ ઊંચા છે મતલબ છોડ એક જ છે એટલે આપણે એક નથી લેવાનું આમાં શું કર્યું છે જો સ્વફલન સ્વફલન મતલબ કે એના નેના છોડ જે છે એનું પુંકેસર અને એ છોડ જે છે એનું શ્રીકેસર બંનેમાં સંકરણ થવાનું છે એટલે સામસામે જનીન પ્રકાર સરખા જ હોય કેપિટલ ટી સ્મોલ ટી ઇન્ટુ કેપિટલ ટી સ્મોલ ટી આ બે સામસામે સરખા ગુણાકાર કરવાના એટલે નર જન્યુ અને માદા જન્યુ બેયના આ જનીનો જે છે સરખા હશે એટલે આપણે એને દર્શાવે એક બાજુ જોઈએ કેપિટલ ટી સ્મોલ ટી આ એક નર જન્યુ તરીકે છે એની સામે સ્વફલન તરીકે એ નહીં લાવશે કારણ કે પ્રકાર કર્યો છે સ્વફલન સામે પણ કેપિટલ ટી અને સ્મોલ ટી બંને બાજુના જન્યુઓ જે છે સમાન આવે બંને જન્યુઓનો ક્રોસ ગુણાકાર કરીએ એટલે શું મળે જો ક્રોસ ગુણાકાર કરવાથી પહેલું કેપિટલ સામે કેપિટલ મળશે બે કેપિટલ ટી બીજું કેપિટલ સ્મોલ કેપિટલ અને સ્મોલ ત્રીજું કે આ બાજુ જે છે સ્મોલ ટી આ બાજુ કેપિટલ ટી હંમેશા પહેલો કેપિટલ લખવાનું આ બંનેના ક્રોસ ગુણાકારથી કેપિટલ સ્મોલ અને છેલ્લું લાસ્ટ બંને થશે સ્મોલ ટી જો આની સરખામણીમાં તમે ચાર અલગ અલગ પ્રકારના જનીન પ્રકાર જે મળ્યા છે જીનોટાઇપ એ જોશો તો ચારે ચાર જે છે એમાં ત્રણ પ્રકારના જનીન સ્વરૂપ મળ્યા છે પહેલું છે બે કેપિટલ ટી બીજા અને ત્રીજા એ બંને છે કેપિટલ ટી સ્મોલ ટી અને ચોથો પ્રકાર મળ્યો બંને સ્મોલ ટી ચાર પ્રકાર મળ્યા એ ચારે ચાર જે છે એમાંથી પ્રકાર ત્રણ છે તમે માર્ક કર્યો હોય તો જો કઈ રીતે તો કે આ બંને જે છે એ છે સમયુગ્મી પછી કેપિટલ ટી સ્મોલ ટી એમાં બે છે આ બંને કહેવાય વિષમયુગ્મી લાસ્ટ પાછું ફરીથી બંને સ્મોલ ટી એટલે મેળા સમયુગ્મી હવે જેમાં જેમાં કેપિટલ ટી હાજર છે એ બધા છોડ ઊંચા થશે એનો મતલબ કે સમયુગ્મી ઊંચા છોડ કારણ કે એમાં હાજર છે કેપિટલ ટી વિષમયુગ્મી એક કેપિટલ છે એક સ્મોલ છે પણ એક એક કેપિટલ ટી ની હાજરી હોવાથી આપણને છોડ મળશે ઊંચા એટલે વિષમયુગ્મી ઊંચા અને ત્રીજો ભાગ જે છે એમાં એક એક કેપિટલ ટી નથી એનું જનીન જ નથી એટલે આ થશે સમયુગ્મી નીચા હવે તમે ટોટલ ચાર માંથી પરિણામ મેળવશો એટલે ખ્યાલ આવશે જો કે ચાર માંથી ત્રણ છોડ જે છે એ ઊંચા મળે છે અને એક જે છે એ નીચા મળે છે આના આધારે એનું પરિણામ જે છે શું મળે આપણે પરિણામ એ દર્શાવી શકીએ જો હવે મેઇન પરિણામ આવશે પરિણામ
परिणाम શું મળ્યો તો મેન્ડલના એક સંકળ જે છે એનું પરિણામ પરિણામ બે રીતે આપવાનું યાદ રાખજો એક પરિણામ મળશે જમીન પ્રકાર જમીન પ્રકાર પ્રમાણે મતલબ જીનોટાઇપ આકાશ મહત્વનું છે કે એક સંકળના પ્રયોગનું પરિણામ જીનોટાઇપ મુજબ શું મળે તો જીનોટાઇપ મુજબ જો તો જનીન પ્રકાર કેટલા પ્રકારના મળ્યા અહીંયા તમને ખ્યાલ આવશે એક કેપિટલ ટી વાળું સમયુગી જે છે એનું પ્રમાણ મળ્યું 1 कैपिटल ने स्मॉल वाला कितना छे तो कैपिटल ने स्मॉल वाला टोटल मिला 2 1:2 અને બંને સ્મોલ ટી હોય એવા પરિણામ કેટલા છે 1 ટોટલ 4 જે છે એમાંથી જમીન સૂપનો પ્રકાર શું થશે 1:2:1 1 પ્રકાર કયો સમયુગ્મી ઊંચા છે 2 કયા વિષમયુગ્મી ઊંચા છે અને 1 કયા સમયુગ્મી નીચા છે આ જમીન પ્રકારને આધારે ને ત્રણ અલગ અલગ પ્રકારના જે છે જમીનો મળ્યા અને એ પ્રમાણે પરિણામ થશે જમીન પ્રકાર સેમ એવી જ રીતે બીજું પરિણામ પડી લઈએ સ્વરૂપ પ્રકાર એટલે ફિનોટાઇપ ફિનોટાઇપ નો મતલબ થશે કે કોઈ પણ છોડ જે છે બહાર થી કેવું દેખાય છે ફિનોટાઇપ જે છે સ્વરૂપ પ્રકાર તો કે આ ત્રણ અલગ અલગ છોડ છે એમાં દેખાવમાં તો આપણે કલા એટલું ખબર પડે કે ઊંચા છોડ છે 1 અને 2 આ બે જો ઊંચા છોડ છે છેલ્લો એક નીચો છોડ છે એનો મતલબ ઊંચા છોડની સંખ્યા ટોટલ થશે 3 અને નીચા છોડની સંખ્યા થશે ટોટલ 1 એટલે બંનેના પરિણામ બદલાય મેન્ડલના એક સંકળનું પરિણામ શું હતો પરિણામ બે અલગ અલગ પ્રકારનું મળે કયા અલગ અલગ પ્રકારનું મળે તો જો જનીન પ્રકાર જીનોટાઇપ પૂછે તો પરિણામ કહેવાય 1:2:1 25% 50% 25% ટકાવારી પ્રમાણે સ્વરૂપ પ્રકાર પૂછે કે ફિનોટાઇપ શું તો પરિણામ મળે 3:1 3 એટલે 75% અને 1 એટલે 25% બેયના પરિણામ અલગ અલગ મળે અને આ પરિણામ સમજવા માટે એને કઈ પદ્ધતિ જે છે એનો ઉપયોગ કરેલો હતો એમાં પદ્ધતિનું નામ આવશે પ્યુનેટ સ્ક્વેર પદ્ધતિ પ્યુનેટ સ્ક્વેર પદ્ધતિના આધારે આપણે કોઈ પણ જે છે પરિણામમાં કયા કયા જન્યુ કેવી રીતે વારસા મળે એ સમજાઈ શકીએ જો આ બંને પરિણામ જે છે એમાં પરફલન દ્વારા આ બંને કેપિટલ ને સ્મોલ કઈ રીતે મળ્યા આના દ્વારા સમજી શકીએ અને આ બંને કેપિટલ સ્મોલ માંથી આવું પરિણામ કઈ રીતે મળ્યું ज्ञाना द्वारा समझी सके એટલે આખા ચાર્ટ જે છે એનું જનીન બંધારણ સમજવા માટે એક પદ્ધતિ ઉપયોગ કરી એ પદ્ધતિને નામ આપ્યું પ્યુનેટ સ્ક્વેર પદ્ધતિ બરાબર અને હવે મેઈન સમજવાનું છે બરાબર આખો પરિણામ જે છે જે એક લક્ષણ જે છે એમાં લીધું તેણે કે પ્રકારની ઊંચાઈ આગળ લીધું તો કે મેન્ડલ જે છે ને સાત અલગ અલગ પ્રયોગના જે છે અલગ અલગ લક્ષણ ધ્યાનમાં લીધા જેવી રીતે એણે વટાણાના છોડની લંબાઈ ધ્યાનમાં લીધી એમણે એક 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 પછી અલગ અલગ લક્ષણને આ જ રીતે પ્રયોગ રિપીટ કર્યા ખબર વટાણા જે છે એના બીજનો રંગ લીધો એક લક્ષણ માટે પછી એને બીજનો આકાર લીધો પછી એની શીંગનો રંગ લીધો શીંગ જે છે એનો આકાર લીધો પુષ્પનું સ્થાન લીધું બધાને આવી રીતે એક 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 રિપીટ કર્યા રિપીટ કરવાથી એને ધ્યાનમાં મળ્યું જોવા કે બધામાં પરિણામ સેમ જ મળે છે જે એણે ઊંચાઈ માટે પ્રયોગ કર્યા એવું જ પરિણામ બધે બધા લક્ષણ માટે જોવા મળે મતલબ કે એને ત્રણે ત્રણ પછીની બીજી પેઢી અપટુ પેઢીમાં પરિણામ શું મળે છે તો બધામાં કોમન કે જમીન પ્રકાર મળે છે 1:2:1 અને સ્વરૂપ પ્રકાર મળે છે 3:1 ટકાવારી પ્રમાણે પણ સાથે સાથે યાદ રાખવાનું છે 1:2:1 એટલે કે 1/4 એટલે થશે 25% 2/4 એટલે 50% અને 1/4 એટલે 25% સેમ સ્વરૂપ પ્રકાર 3:4 એટલે 75% અને 1/4 એટલે 25% ટકાવારી પ્રમાણે પણ આને સમજી શકાય અને આ રીતના રેશિયો પ્રમાણે પણ લઈ શકાય એટલે આવા પરિણામ જે છે ને બધા લક્ષણો માટે ધ્યાનમાં મળ્યા હવે મેઈન ઈ છે કે આ પ્રયોગ આવું મળવાનું કારણ શું અને કારણના આધારે એને કેટલાક જે છે નિયમો આપ્યા નિયમો જે છે ને નામ આપ્યું મેન્ડલના આનુવંશિકતાના નિયમો નિયમો શું છે અને એ નિયમો જે છે કેવી રીતે એને પ્રયોગના આધારે જે સમજાવ્યા છે આપણે આના પછીના લેક્ચર જે છે એમાં અભ્યાસ કરશું એટલે આનુવંશિકતાના નિયમો કયા કયા છે અને નિયમોના આધારે એને શું સમજૂતી આપેલી છે બરાબર એ સમજૂતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરશું